નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ગુજરાત સાહિત્ય અકાદમીના નૂતન ભવન શ્રી ઝવેરચંદ મેઘાણી ભવન નું લોકાર્પણ તથા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ આયોજિત માતૃભાષા મહોત્સવ નું ઉદઘાટન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જીના વરદ હસ્તે તેમજ મંત્રી શ્રી મુળુભાઈ બેરાજીની વિશેષ ઉપસ્થિતમાં સેક્રેટરી સત્તર ખાતે થયું આ અવસરે મેયર શ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી માતૃભાષા ગુજરાતીનું ગૌરવ વધે અને ભાવિ પેઢી આપણી માતૃભાષા સાથે જોડાયેલી રહે તેવા આ ઉમદા કાર્ય બદલ સૌને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી શ્રી બાલા હનુમાન આયુર્વેદ મહાવિદ્યાલય થી સર્વે મિત્રો પરિવાર સહિત નટરાજ એકત્રિત થયા હતા ચંદન તિલક અને ગુલાબના ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું દરેક મિત્રોના પરિચય અને ભૂતકાળના સંસ્મરણો વાગોળ્યા ભોજન બાદ ગેમ્સ અને અંતાક્ષરી રમ્યા બાદ લોધરા બાલા હનુમાન મંદિર અને કોલેજ ની મુલાકાત પણ કરી આ ગેટ ટુ નો વિચાર ડો શ્રી એડી પટેલે મૂકેલો જેનો અમલ કરવા માટે ડૉક્ટર જગદીશ પટેલ ડોક્ટર દીપક પટેલ ડોક્ટર અરવિંદ પંચાલ અને ડોક્ટર રાજુભાઈ પટેલે જહેમત ઉઠાવી તથા દરેક મિત્રોએ આ પ્રોગ્રામને સફળ બનાવવા હાજર રહી ખૂબ સુંદર સહકાર આપેલ કર્ણાવતી યુનિવર્સિટીના એનએસએસ ડિપાર્ટમેન્ટ દ્વારા ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ વિષય પર એનએસએસની ભૂમિકા શું છે તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કર્ણાવતી યુનિવર્સિટીના યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ લોના વિદ્યાર્થીઓ માટે મુખ્ય વક્તા તરીકે ડો નીરજ સિલાવત ગુજરાત વિદ્યાપીઠ સાદરાને આમંત્રિત કરવામાં આવ્યા હતા એનએસએસ એનએસએસની જીવનમાં ભૂમિકા શું છે અને એનએસએસ થકી તમે તમારા જીવનમાં કેવા બદલાવ લાવી શકો છો તે વિષય પર સચોટ માર્ગદર્શન આપ્યું હતું યુનાઇટેડ સ્કૂલ ઓફ માસ કોમ્યુનિકેશન અને લિબરલ આર્ટ્સ અને યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ બિઝનેસના વિદ્યાર્થીઓ માટે મુખ્ય વક્તા તરીકે અંજલી પટેલ પ્રોગ્રામ કોઓર્ડિનેટર કર્ણાવતી યુનિવર્સિટી ઉપસ્થિત રહ્યા હતા અને એનએસએસમાં ચાલતા તમામ કાર્યક્રમો દરેક પ્રકારની પ્રવૃત્તિઓ અને કેમ્પ વિશે માહિતી તેમણે આપી હતી કર્ણાવતી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તારીખ અલી સૈયદના માર્ગદર્શન હેઠળ આ તમામ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારને સફળ બનાવવા માટે ધ્રુવી શાહ હિમાંશુ હરસલ અજબીર અનહા ગુડરિયા અસ્મિત કૌર સૌરભ ચોપરા જેવા વિદ્યાર્થીઓએ ભારે જહમત ઉઠાવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ